ભારત જોડો ન્યાય યાત્રા દાહોદથી આગળ વધી ગઈ છે અને હવે આ યાત્રાઓમાં કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે લલિતભાઈ. લલિતભાઈ, આજે આ યાત્રાનો બીજો દિવસ છે, હવે જોવા મળી રહ્યા છે એટલે પહેલેથી નહીં, આગળ કોંગ્રેસના નેતાઓ બધે જ હતા, આગળ નેતાઓ નતા, પ્રવક્તા નહીં, બધા હતા આગળ. રાહુલજી ગુજરાતમાં પ્રવેશ કર્યો ને ત્યારથી અમે સાથે છે, એટલે આપની નજરમાં નહીં આવ્યો. ઓકે, તો લલિતભાઈ સૌથી પહેલો સવાલ આપણે ભારત જોડો યાત્રાથી ચાલુ કરીએ. આજે ભારત જોડો યાત્રાનો બીજો દિવસ છે અને આ યાત્રા છે તે આદિવાસી બેલ્ટમાંથી આખું પસાર થઈ રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ગુજરાતમાં બીજા સમાજ પણ છે, જ્યાં સુધી કોંગ્રેસ ક્યારે પહોંચશે? ખાલી આદિવાસી વિસ્તારને ટાર્ગેટ કરીને યાત્રા નથી, યાત્રા રાજસ્થાનથી આવી અને જે રીતે મહારાષ્ટ્રમાં જવાની છે, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જે પીરિયડ અને જે સમયમાં આજથી 4 મહિના પહેલાં જે પ્લાનિંગ થયેલું છે એ મુજબ અહીંયાથી પસાર થવાની હતી અને આદિવાસી બેલ્ટ છે, પણ ગુજરાતનો તમામ બેલ્ટમાં આવતા દિવસોમાં 100% યાત્રાના રૂપમાં, પ્રચારના રૂપમાં, જાહેરસભાના રૂપમાં નેતાઓ આવવાના છે. પણ લલિતભાઈ, જે પ્રકારે ભારત જોડો યાત્રા નીકળી રહી છે, પરંતુ અત્યારે કોંગ્રેસની હાલત જોવા જઈએ તો કોંગ્રેસનું ઘર ખાલી થઈ રહ્યું છે અને કોંગ્રેસને જોડવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તમે યાત્રામાં છો ને, યસ, તમે જુઓ છો કેટલા જલુસ, કેટલા પબ્લિકો નીકળે છે આદિવાસીમાં, ઉમરગામથી લઈને તમે આમ આમ તમે ગમે ત્યાં સુધી જાઓ, કોઈ પણ ગામમાં, કચ્છના નખત્રાણા તાલુકાના છેલ્લામાં છેલ્લા ગામમાં જાઓ, કોંગ્રેસનો કાર્યકર અહીંયા જજુમે જ છે, અહીંયા છે જ. મારા જેવા 3-4 નેતાઓ વયા જવાથી કોંગ્રેસનો કાર્યકર નથી જાતો, કાર્યકર તો આજે 28 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સામે લડતો આવે છે અને લડતો રહે છે, એટલે કાર્યકરો કોંગ્રેસના છે જ, કોંગ્રેસ કોઈ ખાલી નથી થવાનું. નેતાઓ જવાથી કાર્યકરો જતા નથી રહેતા. પણ હમણાં જ અર્જુનભાઈ ગયા, તેમણે ભાજપમાં જોડાયા ત્યારે એવું કીધું એમણે ભાજપના સ્ટેજ ઉપરથી કે સિનિયર નેતાઓ ટાઈમ નથી આપતા, તેમનું ફોકસ ગુજરાતમાં નથી રહેતું, તો આ વાત કેટલી સાચી છે? હવે તો અર્જુનભાઈ, તમે પણ કોંગ્રેસમાં, અમને તો જ્યારે જાય જ્યારે સમય જોતો હોય ત્યારે અમને સમય મળે છે. હા, મારે કંઈ એવડા મોટા નેતાઓને કંઈ મળવાની અત્યાર સુધી મેં ક્યારેય નોબત પડી નથી, જરૂર નથી પડી, પણ એ તો ગુજરાતના કરતા હતા, સમારતા હતા સાહેબ. ગુજરાતમાં 2 વાર પ્રમુખ રહી ચૂક્યા છે, એમ કે કાંઈ ટાઈમ નથી મળતો, એ વાતને તમારે ને મારે બંને વિચારવાની જરૂર છે કે ક્યાં સ્ટેજ ઉપરથી બોલે છે અને ત્યાંથી બોલવું પડે એટલે કદાચ બોલ્યા. પણ કોંગ્રેસે જેટલા પણ નેતાઓ ગયા એમાંથી અર્જુનભાઈ, ઘણા લોકોને સાંસદ છે એ પણ ગયા, નારાયણ રાઠવા ગયા, જે લોકો ધારાસભ્ય હતા આટલા આટલા ટર્મથી ચૂંટાતા હતા, કોંગ્રેસના બેનરથી ચૂંટાતા, એ પણ ગયા. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આજે નેતાઓ જઈ રહ્યા છે તો શું ખામી રહી ગઈ છે કોંગ્રેસમાં અને શા કારણે જઈ રહ્યા છે તેની કોઈ ચર્ચા કરે છે કે નહીં? ઓલી તાલાલારીની કેસર કેરી હોય ને, આમાંથી આમ દબાવી દબાવી રસ નીકળી ગયો હોય પછી શું કરો તમે? એટલે હવે એને એવું લાગતું હશે કે કોંગ્રેસમાં રસ નથી વહેતો. અમને તો એમ લાગે છે કે હજી આ કેરીના ગોટલામાંથી આંબો થાય ને એમાંથી કેરી મળે, એ લડવાની તૈયારી અને લડવાની જનુસ સાથે જે લોકો છે એ લોકો રોકાયના છે. જે લોકો હારી થાકી ગયા હોય ભારતીય જનતા પાર્ટીની સામે આ યુદ્ધમાં, એ જતા રહેતા હોય, એ સ્વાભાવિક છે. લલિતભાઈ, કોંગ્રેસમાં જૂના મીન્સ કે કોંગ્રેસમાં રહી ગયેલા ને અત્યારે ભાજપમાં છે, તમને કાકાથી સંબોધતા હતા, અત્યારે ધારાસભ્ય થઈ ગયા છે, અને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વારંવાર પાટીદારના અવાજો ઉપાડતા હતા, જે આંદોલન હતા જે એને લઈને સવાલો ઉપાડતા હતા, પરંતુ હવે આ બધા સવાલો ક્યાંય દેખાતા નથી. જો કોંગ ભારતીય જનતા પાર્ટીમાં તમારે જવું હોય અથવા ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની છૂટ નથી, પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ગમે તે હોય, ત્યાં તો 2 જણા બોલે છે ને 2 જણાના ઓર્ડર આવે છે, એ પ્રમાણે ઓબે થઈને જેને જવું હોય એ એમાં સ્વીકાર્ય છે. પછી એમાં આપણે અપેક્ષા રાખો, બોલતા નથી તો ક્યાંથી બોલે? રાજકોટની વાત કરવામાં આવે, લલિતભાઈ રાજકોટથી તમે આવો છો અને હવે ભાજપે તો ત્યાં ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે, હજી સુધી કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે, કોને મેદાને ઉતારશે? ઉતારશે જ યોગ્ય સમયે,
યોગ્ય ટાઈમે આપને જરૂર ખબર પડી જશે. પણ જે નામાંકિત જે ચહેરાઓ હતા એ હવે કોંગ્રેસ પાસે નથી, અવારનવાર એવી ચર્ચા થાય છે કે હવે કોંગ્રેસ પાસે હવે એવા ઉમેદવાર નથી જે સામે સક્ષમ લડી શકે, તો લલિતભાઈ શું માને છે કે આ વખતે પડકાર આપનારા નેતાઓ હજી પણ છે કોંગ્રેસમાં? હજી પણ છે, કાયમ છે અને કાયમ હતા, ગયા વખતે હતા, આજી આવતી વખતે ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકાતથી પડકાર આપશે એવા નેતાઓ આવશે. પણ જે રીતે ભાજપ વારંવાર કહી રહી છે કે જીતવાના તો છે જ પણ 5 લાખથી, તો શું આ લીડને કોંગ્રેસ નહીં પહોંચવા દે એ પ્રકારે? કઈ પ્રકારે બોલત કે 10 લાખથી જીતવાના કા એમ કે અમારે છવીએ છવી બિનહરીફ કરવી છે, એને તો એનું સરમુક્ત સહી શાસન છે, એટલે તો ગમે તે બોલે. બોલવાથી પ્રજા એની સાથે કેટલા મત દે છે એ જોવાનું છે. જી બિલકુલ. તો આ હતા લલિતભાઈ, જેમનું કહેવું છે કે જે નેતાઓ ગયા છે તેમના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અને જે આવનારી લોકસભાની ચૂંટણી છે તેની અંદર કોંગ્રેસ મજબૂત ફાઇટ આપશે અને જીતીને બેઠકો, આ બેઠકો છે તે જીતીને લાવશે. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.